બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. પાલિતાણાના કુંભણ ખાખરિયાથી દામનગર થઈને જઈ રહેલા સોમનાથ દ્વારકાનો 325 પદયાત્રીઓનો સંઘ ભુરખિયા ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાવવા જેમાં પદયાત્રીને બેન્ડ વાજા સાથે ધામધૂમથી પ્રસ્થાન કરાવી ભુરખિયા દાદાને શીશ નમાવી 2000 લોકોને પ્રસાદનો લાભ લીધો હતો. પાલિતાણાના કુંભળ ખાખરિયાથી દામનગર થઈને જઈ રહેલ સોમનાથ દ્વારકાનો 325 પદયાત્રીનો સંઘ વર્ષોથી કુંભળ ખાખરિયાથી દ્વારકાનો પદયાત્રી સંઘ દામનગર ભુરખિયા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ત્યારે હાલ આ અનેકો પદયાત્રી જોડાયેલ છે અને 325 પદયાત્રીને બેન્ડ વાજા સાથે ધામધૂમથી પ્રસ્થાન કરાવી ભુરખિયા દાદાને શીશ નમાવીને 2000 લોકો પ્રસાદનો લાભ લે છે. પદયાત્રીઓના પટેલ સમાજના દ્વારકાના ગોરયાત્રા શાંતિપૂર્ણ નિરામય સ્વાસ્થ્ય સાથે દ્વારકા પહોંચે તેવા શુભ આશીષ આપવા નારણભાઈ ઠાકર પધારેલ તેમજ જ્યાં સંઘ વિસામો કરે છે તેવા ભાવિ લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હોવાનું રજનીકાંત રાજ્યગુરુએ જણાવ્યું હતું. આ લોકો દર સાલ દામનગર ખાખરિયા હાલી આવે છે એ લોકોને સ્પેશિયલ આશીર્વાદ દેવા માટે થઈને દ્વારકાથી અમે આવ્યા છીએ. સંઘ સુખરૂપ નિર્વિઘ્ને દ્વારકા પહોંચી જાય અને દ્વારકા સમસ્ત દ્વારકા યાત્રા કરી અને પાછા સુખરૂપ બધા પોતપોતાના ઘરે પહોંચી જાય એવા આશીર્વાદ દેવા માટે થઈને અમે દ્વારકાથી ખાસ આશીર્વાદ. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.